अमीरगढ़ तालुका में उपरवास में सारो वरसाद थवाथी बनास नदी में थोड़ा नवा नीर आव्या। उपरवास में वरसाद ने लई बनास नदी में थोड़ा नवा नीर आवता अमीरगढ़ वासियों में खुशी जोवा मळी हती। जो के घणा समय थी वरसाद उत्तम गुजरात में न आवता खेडूतों की हालत कफोड़ी बनी हती अने हालना समय में खेडूतों पर जाने आभ फाट्यो होय तेवी परिस्थिति निर्माण थवा पामी छे। जेमां एक बाजू तैयार पाक में कमोसमी वरसाद तो वळी एक बाजू चोमासामां वरसाद विलंब लई बैठो छे। ત્યારે અમીરગઢ તાલુકામાં 14 જેવા નાના મોટા જળાશયો કોરા ધાકોર જોવા મળ્યા હતા અને ઉત્તર ગુજરાતનો મોટામાં મોટો ચેક ડેમ જે હાલ અમીરગઢ બનાસ નદી પર બાંધવામાં આવ્યો હતો તે પણ ખાલી જોવા મળતા અમીરગઢ તાલુકાના ખેડૂતો પર નિરાશા જોવા મળતી હતી। પરંતુ બે દિવસ અમીરગઢ તાલુકા સહિત ઉપરવાસમાં સારો વરસાદ પડવાથી અમીરગઢ ચેક ડેમ ભરાઈ ઓવરફ્લો થયો હતો અને અમીરગઢ તાલુકાના ખેડૂતો ખુશખુશાલ થવા પામ્યા હતા। આજે અમીરગઢ તાલુકાના અંદર કાલે સાંજે અને પરમથી થોડો થોડો વરસાદ પડ્યો એનાથી અમારી બનાસ નદીના અંદર ઉપલા લેવલે થોડું પાણી વધારે પડવાથી બનાસ નદીના અંદર પાણી આવવાથી અમારો જે બનાસ નદીનો જે ડેમ બાંધ્યો હતો સરકારે એ ડેમ પૂરો ભરાઈ ગયો છે। એના હિસાબે અમારા લોકોને ખેડૂતોને અને ગ્રામજનોને પીવાની પાણીની મુશ્કેલી બી હવે ઓછી પડશે અને ખેડૂતોને બી એનાથી મોટો ફાયદો થશે અને લોકોને કૂવામાં પણ એનાથી પાણીનો સ્ત્રોત વધશે અને પાણી માટે અમારે જે આ વરસાદ પડ્યો છે એનામાં લોકોને ખેડૂતોને તથા ગામવાળાનો બહુ સારો ફાયદો થશે અને લાભ પણ મોટો થશે, ખેતીમાં પણ મોટો લાભ થશે। આનાથી ઘણા દિવસે વરસાદ આવ્યો છે, બે મહિના પૂરા થયા પછી આ વરસાદ આવ્યો છે એટલે લોકોમાં વરસાદ આવતી ઘણી જાગૃતતા આવી છે, ઘણો ઉમંગ આવ્યો છે, ઘણા પ્રસન્ન થયા છે। આના માટે બધાને માટે બહુ સારું છે અને વરસાદ બીજું પડશે તો આપણા માટે બહુ સારું અને સારી વાત છે। આપનું નામ? મારું નામ પોપટલાલ અગ્રવાલ, અમીરગઢ। છેલ્લા ઘણા સમયથી લગભગ 2-3 મહિના ચોમાસાના પૂરા ગયા હતા, અમીરગઢ તાલુકો સૂકો ભડ હતો જેનું કાલે બપોરે અને કાલે રાત્રે વરસાદ પડવાથી સુખદ અનુભવ થયો છે અને લોકોને ખેડૂતોને રાહત થઈ છે અને બનાસ નદી ઉપર આવેલ ચેકડેમ પણ ઉગની ગયો છે જેને લઈને લોકોને હર્ષની લાગણી અનુભવે છે અને બજારની અંદર પણ ચહલપહલ વધી ગઈ છે, ટ્રાફિક વધ્યો છે। આપનું નામ? વિરોધભાઈ પટેલ, અમીરગઢ। ભરત પટેલ, KTV ન્યૂઝ, અમીરગઢ।